नमस्कार विद्यार्थी मित्रों, आज हूँ आपने समक्ष एक सरस मजानो सोनेट लेने आवे छू। चौदह पंक्ति नो आ सोनेट होय छे। चतुष्टक 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 युगमा ए प्रमाणे आनु बंधारण छे। जयंत पाठक नाम घणुज महत्वनु छे अने बाल मुकुंद दवे नी जेम आमने पण खूब सरस सोनेट आप्या छे जयंत पाठक कविश्रीए। सोनेटनु नाम छे वतन थी विदाय थता। कवि जयंत पाठक अने आजे सोनेट से अंतरिक्ष नामना सोनेट संग्रह माथी लेवामा आवी छे। खूब सरस मजानु सोनेट से आपणे सौ जाणीए छीए के पोताना वतन प्रत्ये कोने प्रेम ना होय। एक सैनिक ने राष्ट्र प्रत्ये प्रेम होय छे, एम पोताना देश प्रत्ये पोताना घाम प्रत्ये जे प्रेम होय छे ए दरेकने होय छे। दरेक व्यक्ति ए चाहे नानो होय मोटो होय ए पोताना वतन थी ए क्यारे दूर जवा मागतो नथी अने खास तौर पर ज्यां पोतानुं बचपन वीत्यु होय एवा स्थानेथी तो ए क्यारे दूर जवा मागतो नथी। पण अहींया कविनी आखी विटंबना आखी अलग ज छे। एमने एमना वतनथी दूर जवुं पड़े छे अने आ समयगाळा दरमियान आजे दूरी जवानी अथवा तो दूर जवानी जे वतनथी दूर जवानी जे प्रक्रिया छे जे समयगाळो छे ए समयगाळो ने प्रक्रियानी अंदर ए घणो बधुं एक वेदना कहीए तो ए पोते महसूस करे छे अने ए जे वेदना छे वेदनाने अमने शब्दों आप्या छे ने शब्दोमांथी ज वतनथी विदाय थता सोनेटनो जन्म थयो छे एवुं आपणे कही शकीए। तो विद्यार्थी मित्रों આપણે એને બારી બારીથી જોઈશું, મતલબ એક એક લાઈન કે એક એક ચતુષ્ટક અને વાંચી વાંચીને એને સમજવાનો પ્રયત્ન કરીશું। હું તમને સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરીશ તો આપ પણ એમાં સહભાગી બનશો એવી મારી નમ્ર વિનંતી છે। કવિ કહે છે, એ મુખ્ય વન એ મુખ્યજન ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ મુખ્યા ડુંગર ને નદી વતનના એ કોતરો ખેતર આંખો બે રહી બાળતી વળી વળી પાછી ભીડ્યું એ ઘર વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોઠાર છોડી ધણ। ખૂબ સરસ મજાની વાત અહીંયા કવિએ બહુ ઓછા શબ્દોની અંદર ઘણી બધું પોતાની જે વેદના છે જે પરિસ્થિતિ છે એને કહેવાનો પ્રયાસ કરે છે। મુખ્ય વન આપણે એવું માનવું પડે કે કવિ જયંત પાઠક જ્યાં રહેતા હશે પોતાના ગામની અંદર તો ત્યાં જંગલ વિસ્તાર પણ હશે, વન વિસ્તાર પણ હશે, તો એ પણ એમને મૂકી દીધું, મતલબ છોડી દીધું। મુખ્યએ જન ગામની અંદર જે માણસો રહેતા હતા એ માણસોને પણ એમને છોડી દીધા। ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ અને ઘણા વર્ષો પછી એ પોતાના વતનની અંદર આવેલા હતા અને એ જે વતનમાં આવ્યા પછીની જે આનંદની જે લાગણી હતી, અદ્ભુત જે ક્ષણો હતી આનંદની, એને પણ એમને મૂકી દીધા અથવા તો છોડી દીધા। મુખ્ય ડુંગરની નદી, ગામની આસપાસ કોઈ નાનો સરખો ડુંગર હશે અને એ ડુંગરની નજીકથી કોઈ નદી વહેતી હશે, એ પણ એમને મૂકી દીધું। વતનના એ કોતરો ખેતર પણ એમને મૂકી દીધા, જે આસપાસ જે કોતરો હશે એ કોતરોને પણ એમને એમ કહીએ કે છોડી દીધા, ભૂલી જવાનો પ્રયત્ન કરે છે, ખેતરોને ભૂલી જવાનો પ્રયત્ન કરે છે। આંખો બે રહી ભાળતી વળી વળી પાછી ભીડ્યું એ ઘર, અને સૌથી મહત્વની અથવા તો સૌથી કપરી પરિસ્થિતિ એ હોય છે કે પોતાનું જે વતનનું જે ઘર છે, જે જૂનું ઘર છે, બાલમુકુંદ દવેનું એક સરસ મજાનું સોનેટ છે, હું તમને કહીશ કે તમે એ સોનેટને જોવાનો પ્રયત્ન અથવા તો એ સોનેટને
વાંચવાનો અને સમજવાનો પ્રયત્ન કરજો. જૂનું ઘર ખાલી કરતા બહુ ગજબનું સોનેટ છે, તો એ તમે જોશો એટલે એમાં કવિની જે વેદના છે એ વેદના એ સોનેટની અંદર પરખાઈ જાય છે. એ જ રીતના અહીંયા પણ જયંત પાઠકની જે વેદના છે આ સોનેટની અંદર દ્રષ્ટિગોચર થયા વગર રહેતી નથી, આપણે જોઈ શકીએ છીએ. તો આંખો બે રહી ભારતી વળી વળી પાછી ભીડ્યું એ ઘર. હવે જે પોતાના વતનનું જે જૂનું ઘર છે એને વળી વળીને કે કેમ કરીને છોડું હું આ ઘરને, એવી જે પરિસ્થિતિ છે ને એવી પરિસ્થિતિની અંદર કવિ છે એ કાઠા થઈને એવું કહીએ કે છાતી ઉપર પહાડ મૂકીને એ જે ઘર છે જે વળી વળીને જોવાનો આખો પ્રયત્ન કરે છે, એ ઘરને છાતી ઉપર પહાડ મૂકીને એક એ બીડવાનો પ્રયત્ન કરે છે, મતલબ બંધ કરવાનો પ્રયાસ કરે છે. વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોઠાર છોડી ધણ. કોઠારને ઈચ્છતા મતલબ કે જ્યાં આવું ધન હોય, ધણ હોય, મતલબ જે ઢોર ઢાંખર રહેશે તો એમના માટે સ્પેશિયલ ખાવાનું હોય છે, તો એ ઢોર ઢાંખર જે છે એમને પણ એમને છોડી દીધા વતનની અંદર જે કંઈ હતા એ, અને પોતે બહાર રહેવા માટે ગયેલા છે, ઘણા સમય પછી પોતાના વતનમાં આવેલા છે, તો એ પણ એમને વેચી દીધું છે એવું કહી શકીએ, અને એ ધણ પણ એમને છોડી દીધું છે એવું કહેવાય. તો આ ચાર જે પંક્તિઓ હતી એમાં આટલું કહેવા માગતા હતા કવિ. કેડી આગળ જાય પાય અવળા કેમે કરી ઉપડે, આંખો જાય ભરાય વાટ તરુની કાંટારે ડાળી નળે, હૈયું ઉજરડાય રક્ત ટશિયા ફૂટે, ધીમેથી જમે આગે વકુરથી નદીની હજીએ, વેકુરથી નદીની હજીએ આંગળીઓ આ આંગળીઓ રમે. ખૂબ સરસ વાત કરી. આગળ આપણે એમની વેદના શું છે આપણે જોઈ, ઘણું બધું એમને છોડી દીધું, એને ભૂલવાનો પ્રયાસ કર્યો, બરાબર, તો એ બધી બાબત તો આપણે જોઈ. હવે ઘર પણ ભીડી દીધું છે ને હવે જવાનું છે, પોતાનું જે ધણ છે એ ધણને પણ એ પોતે ભૂલવા માટે તૈયાર થઈ જતો, તો એને છોડી દીધું છે અને નીકળ્યા છે. આવા સમયની જે કન્ડિશન છે અહીંયા સરસ મજાની વાત કરી છે કે કેડી આગળ જાય, જે રસ્તો છે પગદંડી જે છે એ આગળ જાય છે, પણ પાય અવળા. રસ્તો કે કેડી જે છે અથવા પગદંડી જે છે આગળ જાય છે, પણ એમના પગ છે આગળ જવા માટે તૈયાર નથી, એ પાછા વળે છે પોતાના વતન તરફ. અને એટલા માટે કહે છે કે કેમ કરી ઉપડે, આ જે પગ છે એ પગ એમના ઉપડતા નથી આગળ જવા માટે. આંખો ભરાઈ જાય વાટ તરુની કાંટારી ડાળી નળે, આંખો છે એ પોતાનું વતન છોડતા એમની આંખો ભરાઈ જાય છે, ક્યાંક વાટમાં તરુ આવે છે એની કોઈ કાંટારી ડાળી છે એ પણ પોતાના વતનને જોવા જાય છે, તો કાંટારી ડાળી પણ અંદર વચ્ચે વિઘ્ન પેદા કરતી હોય એવું લાગે છે. તો એ આ વાત પણ ખૂબ સરસ રીતે એમને એક પ્રતિકાત્મક રીતે રજૂ કરી છે, કાંટારી ડાળી નળે. હૈયું ઉજરડાય રક્ત ટશિયા ફૂટે ધીમેથી જમે. હૈયું છે એ જાણે કે કાંટારી જે ડાળી છે એ હૈયાને વાગતી હોય, અથવા વેદના છે કાંટા બનીને ચૂપતા હોય, અને એનાથી હૈયામાં હૃદયની અંદર જે ખૂન ફૂટે છે હવે એ પણ જમે છે. આપણે નવી માટલી લાવીએ છીએ પાણી માટે, ઉનાળાની અંદર આપણે ખાસ ઠંડા પાણી માટે માટલીઓ કે માટલું લાવતા હોય છે, તો નવું નવું માટલું હોય છે ત્યારે આપણે પાણી ભરીએ છીએ ત્યારે નીચેથી પાણી સેજ સેજ ટપકે છે, આને જમવું કહેવાય. તો એ રીતના હૃદય પણ, હૃદયમાંથી પાણી નહીં પણ ખૂન જમે છે, રક્ત જમે છે એવું અહીંયા કવિ કહે છે, વેદનાના હિસાબે વેદનાના કારણે. આગે વેકુરથી નદીની હજીએ આ આંગળીઓ રમે. અને એવું લાગે છે કવિને કે નદીનો જે પટ આવે છે રસ્તાની અંદર અથવા માર્ગની અંદર નદી આવે છે, તો એની જે વેકુર છે એક પ્રકારની જાડી રેતી હોય એને વેકુર કહેવામાં આવે છે, તો એ વેકુર છે, તો એવું લાગે છે કે હજી એ હું તો બાળક જ છું એમ, હજી હું આ નદીની અંદર તો રમતો હતો, મારી આંગળીઓ હજી એ રમતી હોય એવું એમને એવું અહેસાસ થાય છે. ને એટલા માટે કહે છે આગે વેકુરથી નદીની હજી એ આ આંગળીઓ રમે. ખૂબ સરસ વાત કરી અહીંયા કવિએ. આગળ જઈએ આપણે. ચાલો જીવ જવાનું આગળ, નહીં આ કાળના વહેણમાં પાછા ઉપરવાસ શક્ય વહેવું, પાણી લૂછો નેણના ભરો ભારો લઈ ભૂતનો શિરે, વણફૂચ્છે શા વેઠિયા ચાલવું, સાથે શ્વાન પૂરી થતા હદ હવે એને પાછા
જવું. હવે આ જે વેદનાની આપણે વાત કરી એમાં કવિ આગળ કહે છે, હવે ખૂબ સરસ રીતે એમની રજૂઆત છે. ચાલો જીએ એ પોતાના આત્માને કહે છે કે હવે આ બધું છોડવાનું જ છે, કે ચાલો હવે આગળ જવાનું, આગળ પાછું નથી વળવાનું, નહીં આ કાળના વહેણમાં પાછા ઉપરવાસ શક્ય વહેવું. હવે જે સમય વહી ગયો છે એ સમય પાછો આવવાનો નથી, કે ઊંધા વહેવું એ હવે સંભવ નથી. તો આવા સમયની અંદર આપણે આગળ જ ચાલવું જોઈએ એવું કહી કવિ છે એ કહેવા માગે છે. એટલે પાછા ઉપરવાસ શક્ય વહેવું હવે નથી, કારણ કે આ વહેણ છે સમયનો છે, પાણીનો વહેણ નથી. પાણી લૂછવું નેણના, આંખોની અંદર જે આંસુ આવી ગયા હતા, આંખો ભરાઈ ગઈ હતી, આગળ કહ્યું છે કવિએ, જોશો તમે વાંચો એટલે ખ્યાલ આવી જશે. તો આંખો ભરાઈ ગઈ હતી, એ આંખોને આપણે આમ કરીને એ જે વેદના છે પાણી સ્વરૂપે, અશ્રુ સ્વરૂપે, આંસુ સ્વરૂપે, એને લૂછવાની વાત કરે છે કવિ. કે પાણી લૂછો નેણના, ભારોલય ભૂતનો ચીરે વણ પૂછે શ્યા વેઠિયા ચાલવું. કે આ બધો ભારો છે ભૂતકાળનો, મતલબ જે થઈ ગયું છે થઈ ગયું છે, જે ચાલી ગયું છે ચાલી ગયું છે, એ પાછું આવવાનું નથી. તો એ જે ભારો છે ભૂતકાળને માથે, માથા ઉપર એનો ભારો લઈને, જે લાકડાનો ભારો આવે એના ભૂતકાળનો ભારો, આ બધી યાદોનો વજન લઈને ચાલવું વેઠિયાની જેમ હવે એ યોગ્ય નથી, એવું અહીંયા કવિ કહેવા માગે છે. અને સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે કે સાથે શ્વાન પૂરી થતા હદ હવે એને પાછા જવું. કે કવિ જ્યારે ચાલતા હતા ત્યારે એમની પાછળ પાછળ પણ કોઈ કૂતરું આવતું હશે, શ્વાન આવતો હશે, તો એ પણ એની હદ પૂરી થઈ ગઈ એટલે એ પણ પાછો વળી જાય છે. તો આપણી પણ હવે અહીંયા વતનની સાથે જે હદ હતી એ હવે પૂરી થઈ ગઈ છે, તો આપણે પણ પાછા વળીને જવું જોઈએ નહીં, આપણે આગળ ચાલવું જોઈએ, કવિ એમ પોતાની જાતને કહે છે. હવે આગે દૂર ચાલ્યા ગયા છે કવિ, હવે પોતાના વતનનું કંઈ ખાસ દેખાતું નથી, પણ થોડા દૂર ગયા પછી પણ ગામડાના કેટલાક જે વૃક્ષો હોય, કેટલાક ઘર હોય, પોતાનું જૂનું મકાન હોય, ઘર હોય, તો એ થોડું થોડું તો દ્રષ્ટિગોચર થતું જ હોય છે ને, એટલા માટે જ કદાચ કવિ અહીંયા કહે છે કે આગે ખેતર જોઉં બે કર કરી ઊંચા મને વાર્તી. હવે દૂર ચાલ્યા ગયા પછી પણ જે ખેતરો છે ગામના, વતનના જે ખેતરો છે એ ખેતરો પણ અહીંયા કહે છે, ખેતરને કે ભૂમિને એમને માનું સ્વરૂપ આપ્યું છે. આપણે બધા પણ આપણી ભૂમિને માં તરીકે જ ઓળખીએ છીએ મોટા ભાગે. આગે ખેતર જોઉં બે કર ઊંચા કરી મને વાર્તી, એ મારી ભ્રમણા રિસાળ શિશુને બોલાવતી બા હતી. ખૂબ સરસ વાત કરી કે જે ખેતરો હતા એ ખેતરો ખેતરોની સીમ હતી, તો એ પણ પોતાના બે હાથ ઊંચા કરીને જાણે કે વિસાઈ ગયેલું જે શિશુ છે, બાળક છે, એને જેમ બા સમજાવતી હોય કે બેટા છાનું થઈ જા, હું તને આ લઈ આપીશ, તે લઈ આપીશ, એમ જે સીમ છે, જે પાદર છે, ખેતરો છે, ખેતરોની જે સીમા છે, એ સીમા એવું લાગે કે કવિને બે હાથ ઊંચા કરીને પાછા બોલાવતી હોય એવું લાગે છે. પણ પોતે કવિ કહે છે કે આ મારી ભ્રમણા હતી કે શું, એમ પ્રશ્ન પૂછે છે. અને એ કેવી રીતના બોલાવતી હતી, એવો જેમ પોતાનું બાળક રિસાઈ ગયેલું હોય અને માતા એને સમજાવવાનો પ્રયાસ કરે એ પ્રમાણે અહીંયા વાત કરી છે. તો મિત્રો, અંતરિક્ષ નામના સોનેટ સંગ્રહમાંથી આ લેવામાં આવેલું ખૂબ સરસ મજાનું વતનથી વિદાય થતા સોનેટ હતું, એનું આપણે સંક્ષેપમાં રસદર્શન કર્યું. આશા કરું છું તમને બધાને પણ પસંદ આવશે. તો ખાસ તૌર પર વિદ્યાર્થી મિત્રોને પહેલાં પણ મેં દરેક વિડીયોમાં કહેવાનો પ્રયાસ કરું છું કે આપણી ANS ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે, તો એના માધ્યમથી તમે આ બધા વિડીયો જોશો. સાથે સાથે તમારા મિત્ર પરિજનમાં કોઈ હોય ધોરણ 10ની અંદર તો એને પણ બતાવજો, સબસ્ક્રાઇબ કરજો. બસ એ જ હસ્તું. જય ભારત.